મહેશભાઈ પણ ગૌ ભક્ત છે તો એમને ઘર વાપસી કરવી હોય તો અમે આ કોંગ્રેસ ના આગેવાનો એમને આમંત્રણ આપીએ છીએ. અને જે દિવસે હું મામેરાની માતર ખવડાવવા આવું એ દિવસે મહેશભાઈની ઘર વાપસી થાય. વાવ, વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગેનીબેન એકદમ તનતોડ મહેનત કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાએ અત્યારે સભાઓ કરી રહ્યા છે, ગામડે ગામડે ફરી રહ્યા છે. અને લાખણી પાસે એક ગામમાં સભા યોજવામાં આવી હતી અને ત્યારે ગેનીબેને જે લોકો પક્ષ પલટો કરીને ગયા છે એ લોકોને ખુલ્લું આમંત્રણ આપ્યું છે. રમેશ દવે, જે 2020ની આસપાસ કોંગ્રેસમાંથી છેડો પાડીને ગયા હતા, એમને ગેનીબેન ઠાકોરે ખુલ્લું આમંત્રણ આપ્યું છે કે તમે જો ગૌ રક્ષક હોય અને ગાયને પ્રેમ કરતા હોય તો અમે ખુલ્લા દિલે તમને અપનાવવા તૈયાર છીએ, તમે પાછા ઘર વાપસી કરી શકો છો. અને એમણે ઉદાહરણ સાથે પણ કહ્યું કે જો રબારીની ગાય છે, ચરે બધે જ ચરે, પણ રાતે દૂધ દેવા તો એના માલિક પાસે જ આવે, એટલે તમે આવશો તો અમને કોઈ જ વાંધો નથી. અને ખુલ્લું આમંત્રણ એમને આપ્યું એટલે અલગ અલગ જગ્યાએ ગેનીબેન મજબૂતાઈથી જીતવા માટે બધા જ પ્રયાસો કરી રહ્યા છે. જે લોકો આગેવાનો છે એ પણ જો કોંગ્રેસમાં નથી તો એ લોકોને ઘર વાપસી કરાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. વાવ, વિધાનસભાની પેટા ચૂંટણી ખૂબ રસપ્રદ રહેવાની છે, કારણ કે આ વખતે ગેનીબેનનો ચામ છે, ચાલે છે કે કેમ, અને ભાજપ કયા દમદાર ઉમેદવારને ઉતારે છે એ પણ જોવાનું છે. અત્યારે કોંગ્રેસમાંથી તો ગુલાબસિંહનું નામ પહેલા નંબરે ચાલે છે કે એમને વાવ વિધાનસભામાંથી ઉતારવામાં આવે, પણ ચૂંટણી આવશે ત્યારે ખ્યાલ આવશે. ચૂંટણી પહેલાં જ સાંસદ ગેનીબેન ઠાકોર અત્યારે બધી જ બાજુથી મહેનત કરી રહ્યા છે. ગેનીબેને આમંત્રણ આપતા શું કહ્યું તે સાંભળો. તો એમને ઘર વાપસી કરવી હોય તો અમે આ કોંગ્રેસના આગેવાનો એમને આમંત્રણ આપીએ છીએ. અને જે દિવસે હું મામેરાની માતર ખવડાવવા આવું એ દિવસે મહેશભાઈની ઘર વાપસી થાય એવી હું અપેક્ષા સાથે મહેશભાઈને ફરી આવકારું છું. તો એમની લાગણી પાછી ઘર વાપસી કરવા માટેની હોય તો, અને બોલે શું કે રાતે ભૂલો પડ્યો ઘરે આવ્યો કે શું કે એની કહેવત છે ભાઈ? રાતે ભૂલ્યો ઘરે આવે, એટલે ઘરે આવવામાં મહેશભાઈ કઈ વાંધો નથી. મહેશભાઈ પણ ગૌ ભક્ત છે તો એમને ઘર વાપસી કરવી હોય તો અમે આ કોંગ્રેસના આગેવાનો એમને આમંત્રણ આપીએ છીએ. અને જે દિવસે હું મામેરાની માતર ખવડાવવા આવું એ દિવસે મહેશભાઈની ઘર વાપસી થાય